ભરૂચના મર્ચન્ટ એસોસિએશન નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવાયું। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અનેક વિસ્તારના લોકો નગરપાલિકામાં હોબાળો મચાવી રહ્યા છે। ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો બિસ્માર હોવાના કારણે ગ્રાહકો ખરીદી કરવા ન આવતા હોવાના કારણે મર્ચન્ટ એસોસિએશન ભરૂચ નગરપાલિકામાં રજૂઆત કરવા આવે તે પહેલા જ સમગ્ર ભરૂચ નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। પોલીસ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ રજૂઆત કરવા આવેલા મર્ચન્ટ એસોસિએશનના સભ્યોની સમસ્યા હલ કરવાની બાહેદરી આપી છે। જો કે 15 દિવસમાં તેઓની માંગણીઓ નહીં સંતોષાય તો મર્ચન્ટ એસોસિએશન દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ અમો આખું કટોપોર બજાર વેપારી મંડળ નગરપાલિકામાં આવ્યું હતું, પરંતુ પોલીસના માન ખાતર અમે અમારા વેપારીઓને પરત મોકલી આપ્યા અને અમે 10 થી 15 વેપારીઓએ આજે સીઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે પાછલા ઘણા સમયથી અમારા કટોપોર બજારનો રસ્તો ફાટા તળાવ મંદિરથી લઈને સુશીલાના દવાખાનાથી દરવાજા, દરવાજાથી લઈને 4 રસ્તા ઘણો જ ખરાબ છે। ગટરોની પ્રોબ્લમ છે, ઢાંકડા ખુલ્લા છે। તો આજે અમને સીઓ સાહેબે ઘણું સારું આશ્વાસન આપ્યું છે કે બને એટલા જલ્દી અમે તમારા રસ્તાનું કામ કરી આપીશું અને ગટરો પર જે ઢાંકડા ખુલ્લા છે તે પણ બંધ કરી આપીશું। અમે ફાટા તળાવમાં ડાયવર્ઝન માંગ્યું છે તે પણ સીઓ સાહેબે હાલમાં તો હા ભરી છે। હવે આજે એમના ઓફિસરો આવી ને જોવાની વાત છે, જોઈએ સાંજ સુધીમાં કોણ ઓફિસર આવીને અમારું કામ કરે છે। નહીં થાય તો શું કરશો? નહીં થાય તો 15 દિવસ અમે રાહ જોઈએ, નહીં થાય તો પછી 15 દિવસ પછી આજ નગરપાલિકામાં અમે ઉગ્ર આંદોલન કરીશું, અનશન પર બેસીશું અને અમારો અમારી જે માંગ છે તે પૂરી કરાવીને જ દેશે। યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા રસ્તા બાબતે એક રજૂઆત કરવામાં આવેલી હતી નગરપાલિકા દ્વારા। અગાઉ જગન્નાથ મંદિરથી ફાટા તળાવ સુધીના રોડ બનાવવાની રજૂઆત થયેલી હતી, તે અન્વયે નગરપાલિકાએ પાણીની પાઇપલાઇન, સ્ટોર્મ વોટર તથા રોડ રસ્તા માટે ₹4 કરોડ મંજૂર કરેલા છે। તેનું કામ અત્યારે ચાલી રહ્યું છે। સાથે સાથે ફાટા તળાવથી સુશીલાબેનના દવાખાના સુધીનો પણ એક વર્ક ઓર્ડર આપેલો હતો, પરંતુ જે તે વખતે વરસાદ આવવાના કારણે રસ્તાનું ધોવાણ થયેલું હતું, જે પણ નવેસરથી બનાવવાનું છે। તો આ બાબતે રજૂઆત છે નગરપાલિકા દ્વારા અત્યારે જે કામ ચાલી રહ્યું છે અને એના કારણે વેપારીઓને જે અગવડ પડી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે આજે એક એન્જિનિયર્સની ટીમ ત્યાં જશે અને તે લોકોને અગવડ ન પડે તે પ્રમાણે કામગીરી કરાવવામાં આવશે।